નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું તેજસ પુરોહિત. ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. ગોંડલમાં તલાટીકમ મંત્રીઓની વિવિધ માંગણીઓ સંદર્ભે અચોક્કસ મુદતની હડતાલ શરૂ થઈ ચૂકી છે. કચ્છના મુંદ્રા તાલુકાના છસરા ગામે જૂની અદાવતનું મનદુખ રાખીને કુંભાર અને આહિર યુવકો વચ્ચે લોહિયાળ ધીંગાણું ખેલાયું હતું. સમાચારોમાં ફરી એક વખત આપનું સ્વાગત છે. હવે જોઈએ સમાચારો વિસ્તારથી. ગોંડલ તાલુકામાં તલાટીકમ મંત્રીઓની અચોક્કસ મુદતની હડતાલ શરૂ. ગ્રામ પંચાયતનો વહીવટ થશે ઠપ. પગારની વિસંગતતા, પ્રમોશન, રેવન્યુ, જોબ ચાર્ટ નક્કી કરવા, ફિક્સ પગારની નોકરી સળંગ ગણવી, જૂની પેન્શન યોજના ફરીથી શરૂ કરવી. મારું નામ બીપી સોલંકી, ગોંડલ તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન. 22/10/2018 રોજ ગોંડલ તાલુકાના તમામ મંત્રીઓ અચોક્કસ મુદતથી હડતાલ ઉપર ઉતરેલ છે. તેઓના જે પ્રશ્નો છે, પગાર વિસંગતા અને 4-5 મુદ્દા, એનો સરકારે નિર્ણય કરવો જોઈએ. કારણ કે ગોંડલ તાલુકાના 82 ગામના અત્યારે હાલના છોકરાઓને ભણવાના દાખલા અને કામ ઘણું ખોરવાઈ ગયેલું છે. ગોંડલના અરજદારો અને ગામડાના લોકો ખૂબ હેરાન થઈ રહ્યા છે. કારણ કે આનો જ્યાં સુધી નિવાડો ન હોય ત્યાં સુધી મંત્રીઓ કામે વર્ગવાના નથી. તેમજ સરકારે આનો પ્રશ્ન ધ્યાને લઈ અને તાત્કાલિક નિર્ણય લઈ અને એને યોગ્ય ન્યાય આપવો એ મારી એક સરકારને વિનંતી છે. કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકાના છસરા ગામમાં આહિર અને કુંભાર જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું ખેલાયું, જેમાં 6 યુવાનોની હત્યા કરાઈ. કચ્છના મુંદ્રા તાલુકાના છસરા ગામે જૂની અદાવતનું મનદુખ રાખીને કુંભાર અને આહિર યુવકો વચ્ચે ભાલા સહિતના જીવલેણ હથિયારો વડે લોહિયાળ ધીંગાણું ખેલાયું હતું, જેમાં છસરાના મહિલા સરપંચનો પુત્ર અને સસરાનું તેમજ આહિર જ્ઞાતિના 4 પિતરાય ભાઈઓ સહિત કુલ 7ને આ ધીંગાણામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાંથી 6ના સારવાર મળે તે પૂર્વે મોત નિપજ્યા છે, જ્યારે એક મુસ્લિમ યુવકને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભુજ ખસેડાયો છે. બનાવના પગલે નાના એવા ગામમાં ભારે હડકંપ મચી જવા પામી છે. 2 સગાભાઈ સહિત 4 પિતરાય ભાઈઓના મોત મુંદ્રા તાલુકાના છસરા ગામે અગાઉના ઝઘડાને લઈને 2 જૂથ વચ્ચે ઘાતક હથિયારો સાથે ખૂની ખેલ ખેલાયો હતો. મંગળવારે મોડી રાત્રે આહિર સમાજના 4 યુવકો પોતાના ઘરેથી આવતા હતા, ત્યારે પૂર્વ પ્લાનિંગ સાથે જૂની અદાવતનું વેર વાળવા સરપંચના પુત્ર અને તેના દાદા તથા અન્ય ઇસમોએ હથિયારો સાથે ઝઘડો શરૂ કર્યો હતો. સામા પક્ષ આહિર યુવકોએ પણ તેમના મિત્રોને બોલાવી ઝઘડાને ગંભીર સ્વરૂપ આપ્યું હતું. સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. આહિર, હું ગુંદાલા રહું છું અને મછોયા આહિર સમાજના 30 ગામના પ્રમુખ તરીકે અત્યારે સેવા આપું છું. છસરા ગામના પણ મારામાં જ આવે છે, પ્રમુખ તરીકે મારામાં જ આવે છે. અમારા સમાજમાં ક્યારેય ન પૂરી શકાય એવી ખોટ પડી છે. એક જ પરિવારના 4-4 જુવાન જો દીકરાઓ ગુમાવ્યા છે, સમાજે યુવાનો ગુમાવ્યા છે અને કાવતરું રચી અને એમને રીતસર એક પ્રકારે અથડામણનું નામ આપવામાં આવ્યું છે, ખરેખર મર્ડર જ કરવામાં આવ્યું છે. અમે ન્યાયતંત્ર પાસે અપેક્ષા રાખીએ કે જે પણ આ બનાવ પાછળ જે પણ આરોપીઓ છે એમને કડકમાં કડક સજા થાય એવી સમાજ વતી અમારી માંગણી છે. હું તો ડ્યુટી ઉપર હતો, મને ફોન આવ્યો આ બનાવ બની ગયો ત્યારે. એ માનસિક રીતે ટોર્ચર તો કરતા હતા. પેલા છોકરો આવ્યો ગામમાં, એ બોલે રેજી ભાઈ ને એને ગાર ગંદ દઈને ગયો તો આ છોકરા જતા હતા કે ભાઈ કે એના બાપ ને કહી દઈએ છોકરો ગારું દઈને જાય છે. હવે હું તૈયારી કરીને બેઠા હતા, આને ખબર નતી આ ખાલી હાથે ગયા. તો આ ડાયરેક્ટ કહ્યું કે ભાઈ તમારો છોકરો ગારું દે, એનામાં છોકરો પાછો પોતો ઉપર, એનામાં તઈ મારા મારી છોકરાના હાથમાં. હું તો તૈયાર થઈ બેઠા હતા, એના પાસે તો હથિયાર હતા કાચકી, એના માટે ડાયરેક્ટ હુમલો કીધો ભાઈ માટે. એનું તો પૂરું થઈ ગયું, ઉમાજ એને ભાલો માર્યો છાતીમાં ભાઈઓનો. પાછો ભરતભાઈ ને ઈ ગયા પાછળ, એને એવી રીતે કીધું. આ રહી ગયો વિશ્વાસ કે ભાઈ અમને ગૌરવ કમ્પ્લેન દેવા જતા હતા એના બાપને. બાકી તો સરપંચ નો પાવર વાપરતો જ ખોટી રીતે 2 વર્ષથી અત્યારે 15-20 જણા ઉપર કેસ કરી નાખ્યો છે. ગાયોના વાળા માટે કન્ડિશન લેવું હોય તો ડાયરેક્ટ પોલીસ ફરિયાદ કરે. એને ગામમાં કોઈ ગૌશાળા હોય ને એના મટી ફગાવી હોય તો એ મટી ફગાવે ને દે કે આરટીઓને બોલાવી લેશે.
ખનીજવાળાઓને કે હું નહીં દઉં કે નહીં, એવી રીતે દાદાગીરી તો કરતો જ. રિપોર્ટ રાણાભાઈ આહિર, ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ, ભચાઉ, કચ્છ. બાબરા તાલુકામાં પણ તલાટીકમ મંત્રીઓની અચોક્કસ મુદતની હડતાલ શરૂ. પગારની વિસંગતતા, પ્રમોશન, રેવન્યુ, જોબ ચાર્ટ નક્કી કરવા, ફિક્સ પગારની નોકરી સળંગ ગણવી, જૂની પેન્શન યોજના ફરીથી શરૂ કરવી વગેરે મુદ્દાઓ માટે ગુજરાત રાજ્ય તલાટીકમ મંત્રીમંડળ દ્વારા ગત માસ દરમિયાન આવેદનપત્રો આપી કાળી પટ્ટી ધારણ કરી માસ સીએલ સુધી ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં એક દિવસીય ધરણા યોજવામાં આવેલ. જે માંગણીઓ પરત્વે ગુજરાત સરકાર દ્વારા મચક ન આપતા મંડળ દ્વારા અચોક્કસ મુદતની હડતાલ અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. રિપોર્ટ ગોરધન દાફડા, ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ, બાબરા. રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાને ઓછા વરસાદના કારણે અછતગ્રસ્ત જાહેર કરવા માંગ કરાઈ. રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકામાં ચાલુ વર્ષે નહિવત વરસાદ થતાં ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ ગયો છે, તો લોધીકા તાલુકાને તાત્કાલિક અસરથી અછતગ્રસ્ત જાહેર કરવા માંગ કરાઈ છે. ચાલુ વર્ષે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ક્રોપ કટિંગ રાખતા વરસાદ આધારિત પાકના જ નમૂના લેવા જોઈએ, જેથી સામે લોધીકા તાલુકાના ગામોમાં અત્યાર સુધી જે નમૂના લીધેલ હોય તે પિયતવાળા પાકના જ લીધા છે. આવી અનેક રજૂઆતો કરવામાં આવી છે. આજરોજ લોધીકા તાલુકાના 38 ગામના ખેડૂતો એકત્રિત થઈ મામલતદાર શ્રીને આવેદન આપેલ છે, તેમજ અહીંથી કૃષિમંત્રી તેમજ કલેક્ટર સાહેબ સીએમ ઓફિસને આવેદન અમે મોકલાવેલું છે. અમારે આવેદનની કોપી તાલુકામાં આ વખતે બહુ જ ઓછો વરસાદ થયેલો હોય તાલુકાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો, તેમજ માલઢોરને માટે નિરણ અને પાણીની વ્યવસ્થા પૂરી કરવી અને ક્રોપ કટિંગની જે અવ્યવસ્થા છે એ વ્યવસ્થિત કરવી. શું કારણ છે ખબર નથી ભાજપની સરકારમાં કે જે ગામની અંદર 4 ખેતર હોય એ પાણી પાયેલા હોય, પિયત કરેલા હોય, એ જ ખેતરનું ક્રોપ કટિંગ થાય છે. આવું ક્યારેય આગળની સરકારમાં થયેલું નથી. આ સરકાર શું કરવા માગે છે ખેડૂતોનું અહિત અમે નહીં થવા દઈએ. જ્યાં સુધી અમે જીવતા જઈ કોંગ્રેસનું એક એક કાર્યકર રોડ ઉપર આવીને આનો વિરોધ કરશે. આગામી દિવસોમાં જે કાંઈ કરવું પડશે અમે તૈયાર છીએ આના માટે. રિપોર્ટર આરજી સરવૈયા, ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ, રાજકોટ. જેતપુરના પીઠળિયા ગામે NC-37 નર્મદાની પેટા પાઇપલાઇનના વિવાદનો રાજકોટ કલેક્ટર દ્વારા અંત લાવવામાં આવ્યો. જેતપુરના પીઠળિયા ગામે નર્મદાની NC-37 નર્મદાની પેટા પાઇપલાઇન જેતપુર તાલુકા સહિતના 25થી વધારે ગામોમાંથી પસાર થાય છે, ત્યારે જેતપુર તાલુકાના 5 ગામોના 70 ખેડૂતોની સમસ્યાનો ઉકેલ આવ્યો હતો. આ ખેડૂતો દ્વારા આ પાઇપલાઇન નાખવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ કરતા આ ખેડૂતોની તમામ પ્રકારની સમસ્યાનો અંત આવ્યો હતો. NC-37 કે જે બેસિકલી નર્મદા પાઇપલાઇન મારફતે કુલ 151 ગામડાઓ અને 5 શહેરોને પીવાના પાણીની સુવિધા પ્રાપ્ત થવાની છે, એ સંદર્ભે આજરોજ જેતપુર તાલુકાના પીપળિયા ગામે લગભગ 6.5 કિલોમીટર જેટલી પાઇપલાઇન નાખવાની કામગીરી છેલ્લા 2-3 મહિનાથી રોકાઈ ગઈ હતી. એ સંદર્ભે ખેડૂતો સાથે વાતચીત કરી છે અને એમની જે જુદી જુદી માંગણીઓ છે અથવા એમના મનમાં જે જુદા જુદા સંશયો હતા એ બાબતે એમને સાથે ખુલ્લા મને ચર્ચા કરી છે અને એમને સંતોષ અપાવ્યો છે કે ખરેખર આ યોજના ખેડૂતોના હિત માટે જ છે અને એમાં જે નાની મોટી જે ઉણપો છે રાઇટ ઓફ યુઝર્સ બાબતે એમની જે અમુક માંગણીઓ હતી એ બધાનું નિરાકરણ લાવીને અને ખેડૂતોનો ન્યાય મળે ને એને હિત સચવાઈ રહે એ રીતે આ કામગીરી કરવામાં આવશે. તો એમાં જે આરઓયુનો એક પ્રશ્ન એ ઉપરાંત ભાડાપટ્ટાનો પ્રશ્ન હતો અને બીજો એક પ્રશ્ન હતો એ બાબતે આપનું શું કહેવું છે, એમાં શું નિર્ણયો શું લીધા છે? ઇનફેક્ટ 70 જેટલા ખેડૂતો નહોતા, હવે ફક્ત 22 જેટલા ખેડૂતો જ રહી ચૂક્યા હતા, કારણ કે થોડુંક લાઇનને એ રીતે ડાયવર્ઝન કરવામાં આવ્યું કે છેવટે હવે 22 જેવા જ ખેડૂતો આ પ્રશ્નમાં ઇન્વોલ્ડ હતા. રાઇટ ઓફ યુસેજ બાબતે એમને કહેવામાં આવ્યું છે, એમની માંગણી હતી કે 15 મીટરના બદલે 9 મીટર રાઇટ ઓફ યુસેજ હોય, તો એ બાબતે એમને બાંયધારી આપવામાં આવી છે કે 9 મીટરવાળું જે રાઇટ ઓફ યુસેજ છે એના એ નિર્ણય કરાવવામાં આવશે. અને જે બીજી એમની માંગણી એન્યુઅલ રેન્ટ બાબતે હતી એ બાબતે મેં એમને કીધું છે કે અમે દરખાસ્ત સરકારમાં મોકલીશું અને સરકારના નિયમો મુજબ જે શક્ય બનશે એ રીતે આગળ કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટર સુરેશ ભાલિયા, ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ, જેતપુર.
દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. આવા જ રસપ્રદ સમાચારો માટે જોતા રહો ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ અને અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો. જીયુ જે લોક ફરિયાદ ન્યૂઝ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.